મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ માં યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ્સ. હ્યુમન રોબોટ્સ એટલે માનવીય રોબોટ્સ વિશે આપણે અભ્યાસ કરવાના છે. આના પહેલા તમને હોમવર્કમાં મેં તમને સ્પેલિંગ્સ યુનિટ 2 તૈયાર કરવા માટે આપેલા જ હતા. તો મિત્રો, આપ સૌએ એવી એક્સપેક્ટેશન રાખું છું કે આપ સૌએ આના સ્પેલિંગ તૈયાર કર્યા હશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટ બુક ખોલશે અને પોતાની ટેક્સ્ટ બુકમાં જે હું પઢાવીશ અથવા તો જે હું પાઠનું ટ્રાન્સલેશન કરીશ, અનુવાદ કરીશ, એના પર દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે. તો હું સેન્ટેન્સ બાય સેન્ટેન્સ અને ક્લિપ વાઇઝ લીધી દરેક વિદ્યાર્થી હું સમજાવતો રહીશ, હું ટ્રાન્સલેશન કરતો રહીશ. આપ સૌએ પોતાની ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપવાનું છે અને એનો અનુવાદને સમજવાની કોશિશ કરવાની છે. તો ચાલો મિત્રો, આજે આપણે પાઠ 2 ધ હ્યુમન રોબોટ્સ વિશેની ભાષાંતરની પાઠની શરૂઆત કરીએ. Let's all. First sentence છે, may I help you? હું તમને મદદ કરું સર, એટલે કે હું તમને મદદ કરું સાહેબ. Grand the shorts, narrow eyes, salesman inside the super rockets plaza. Super rockets plaza એક ઠીંગણા અને નાની આંખવાળા સેલ્સમેને સસ્મિત સાથે પૂછ્યું, May I you sir, હું તમને મદદ કરું સાહેબ. Grand the shorts એટલે કે ઠીંગણા માણસે, narrow eyed salesman એટલે શું, એટલે નાની આંખ વાળા એક સેલ્સમેને, ઇનસાઇડ ધ સુપર રોબર્ટ્સ પ્લાઝા એટલે સુપર રોબર્ટ્સ પ્લાઝા ના, એટલે આપણે ફરી આપણું સેન્ટેન્સ એવું થાય કે સુપર રોબર્ટ્સ પ્લાઝા માં એક ઠીંગણો માણસ જે છે, જે નાની આંખ વાળો છે, જેને પોતાના સ્મિત સાથે તમને પૂછ્યું, પણ એની પોસ્ટ શું છે, ડેઝિગ્નેશન શું છે, સેલ્સમેન છે. તો આખી ગેલેરી નું ગુજરાત કેવું થશે કે હું તમને મદદ કરું સાહેબ, સુપર રોબર્ટ પ્લાઝા ની તરીકે ઠીંગણા અને નાની આંખ વાળા સેલ્સમેન સરસ્વતી સાથે પૂછ્યું. વેરસ બ્લેક ચોપરા રિસ્પોન્ડ્સ, આઈ વિશ ટુ પરચેસ અ રોબર્ટ. હા, હું પ્રેમ ચોપરા બોલું છું. આઈ વિશ ટુ પરચેસ અ રોબર્ટ, મારે એક રોબર્ટ ખરીદવાની શું છે, ઈચ્છા છે. હા, પ્રેમ ચોપરા બોલ્યો, મારે એક રોબર્ટ ખરીદવાની ઈચ્છા છે. પણ ફર પેરેગ્રાફ છે, ફોર હેલ્પ સર, મદદ માટે સાહેબ. કમ્પ્લીટ ધ સેલ્સમેન, સેલ્સમેને આ વાક્યને શું કર્યું, પૂર્ણ કર્યું. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, આ અમારું વિશિષ્ટ ઉત્પાદન છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્સ રોબર્ટ ફોર ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન્સ, કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લીનિંગ પ્રેક્ટિકલ્સ પ્રોફિશન કેરટેકર્સ, વી આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. તો શું થશે મિત્રો, ગુજરાતી કે અમે ઉદ્યોગો, અમે એવી મેન્યુફેક્ચર એટલે અમે ઉત્પાદન કર્યું છે. તો શેના માટે ઉત્પાદન કર્યું છે, પહેલો શબ્દ કયો છે, ઇન્ડસ્ટ્રીઝ મતલબ ઉદ્યોગો, કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે બાંધકામની કંપનીઓ, ત્યાર પછી નંબર ટોપિક છે પ્લમ્બિંગ એન્ડ ક્લીનિંગ, પ્લમ્બિંગ માટે અને સફાઈ માટે, કેરટેકર્સ, કેરટેકર્સ એટલે શું કહેવાય, સંભાળ રાખનારાઓ માટે. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક, ફક્ત વિશિષ્ટ કામ માટે જ શું કરવામાં આવી છે, રચના કરવામાં આવી છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઈક યુ, તમારા જેવા સારા ગ્રાહકો માટે જ, ફોર ધ હોમ કોના માટે, તમારા ઘર માટે, તમારા શ્રેષ્ઠ રોબર્ટ્સ કોના માટે, તમારા ઘર માટે, તમારા જેવા સારા ગ્રાહકો માટે. ધીસ વર્ક્સ લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ, કોઈ રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ રેકોર્ડ. વોટ ઇઝ યોર રિપીટ કરીશ, ફોર હેલ્પસ એટલે મદદ માટે સાહેબ. કમ્પ્લીટ ધ સેલ્સમેન, સેલ્સમેન જે વાક્યને પૂરું કરી દો. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, એ અમારું વિશિષ્ટ ઉત્પાદન છે. વી મેન્યુફેક્ચર્સ એફિશિયન્સ રોબર્ટ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ્સ એન્ડ ક્લીનિંગ્સ, કેરટેકર્સ, વી આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. એ શું કહેવા માંગે છે, અમે ઉદ્યોગો, બાંધકામની કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ અને સંભાળ રાખનારા માટે કાર્યક્ષમ રોબર્ટ શું કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ. અવર બેસ્ટ વર્ક્સ આર ફોર અ કન્ઝ્યુમર્સ લાઇક્સ યુ, ફોર ધ હો શું કહેવા માંગે છે, અમારા શ્રેષ્ઠ રોબર્ટ્સ ઘર માટે અને તમારા જેવા કોના માટે, ગ્રાહકો માટે. ધીસ વર્ક્સ લાઇક્સ અ રેકોર્ડેડ પ્રોગ્રામ, કોઈ રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ. તો મિત્રો, આપણે ત્રણ ત્રણ તરીકા બે સાથે શું, વન લેગ ટ્રાન્સલેશન છે, ધ્યાન આપશો ખાસ પોતાની ટેક્સ્ટ બુકમાં
કે હું તમને મદદ કરું સાહેબ. સુપર રોબર્ટ્સ પ્લાઝામાં એક જ્ઞાન એનાની આંખવાળા સેલ્સમેને સુસ્મિત સાથે અમને પૂછ્યું. આ પહેલી વ્યક્તિ. સેકન્ડ છે, હા, હું પ્રેમ ચોપડા બોલ્યો. મારે એક રોબર ખરીદવાની શું છે ઈચ્છા, મતલબ રિસ્પોન્ડ આપ્યો, હું બોલ્યો પ્રતિભાવ આપ્યો. પછીનો સેન્ટેન્સ છે, માટે સાહેબ સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે. અમે ઉદ્યોગો, બાંધકામની કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ અને સંભાળ રાખનારો માટે કાર્યક્ષમ રોબોટનું શું કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ. ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેને શું કરવામાં આવ્યું છે, રચના કરવામાં આવી છે. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે અને તમારા જેવા કોના માટે, ગ્રાહકો માટે જ છે. કોઈ રેકોર્ડ થયેલા ભાગની જરૂર. હવે નેક્સ્ટ પ્રોગ્રામ છે. યસ, હા હા, ધેટ્સ વોટ આઈ વોન્ટ. મારે તો તે જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોટ ઇન બિઝનેસ લાઈક ફેશન. પ્રેમ ચોપડા વ્યાપારિક ઢબે. હા હમ, મારે તો તે જોઈએ છે. આવું પ્રેમ ચોપડા વ્યવસાયિક ઢબે શું કરવા લાગ્યા, બોલવા લાગ્યા. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન સ્ટેર્ડ હિમ to a bright light, rich in carpenter gallery, into a huge dome set all glowing with fluorescent lights. So, kya chha? Ahi, aata aao kya baani karine? Please, come this way. Please, ahi, maya baani karine. Ahi, aata aao. Salesman tene kubat prakasi, the salesman is led into a bright light. The salesman tene મહેરબાની કરીને અહીં આ તરફ આવો. આવું સેલ્સ મને ખૂબ જ મોટા પ્રકાશિત મોઘા કાગળચા પાથરેલી એક જગ્યા એટલે પરસારમાં એને દોરી લઈ ગયા અને ફ્લોરેસન્ટ લાઈટ એટલે જ્વાળાવાળા પ્રકાશની અંદર જગમગતા એક મોટા ગુંબદ આકારના હોલમાં એમને લઈ ગયા. ધ રાઈટ કોર્નર એપિયર્સ ઉબી ક્રાઉડેડ વિથ રોબર્ટ્સ ઇન મેટાલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. શું કહેવા માંગે છે કે જમણા ખૂણાની અંદર ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબર્ટ્સનો શું હતો, લગડો. પણ પૂછો મિત્રો, કે જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા તેમજ શું કહે છે રોબર્ટ્સનો શું હતો, ત્યાં લગડો. પછી લખ્યું છે અંદર કે સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇઝ practicing to walk while some sports still switched out of operation. So kya maange chhe ki jare amuk robots, so kya chhe jare amuk robots ya so karta chalvanu mahavo chalvani practice karta hoy tem aam tem so karta hata farta. Somewhere means about as is practicing to walk while some sports still switched out of operation. Jare amuk robots kya maange chhe ઉપયોગમાં ન હોવાના તે કેવા હતા, સ્થિર ઉભા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબર્ટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ્સ. ગુરુદે સર, વેલકમ ટુ સુપર રોબર્ટ્સ પ્લાઝા. શું કહે છે, કેટલાના પ્રેમ ચોપડાના હોલની અંદર ઉમરા ઉપર પગ મૂકી અમને ત્યાં તે રોબર્ટ ઝડપથી તેમની આગળ આવ્યો. સ્વાગત છે. The silver robot said in a metallic voice, ચાંદી જેવો જે સફેદ રોબર્ટ્સ છે તેને ધાતુ જેવા અવાજમાં કહ્યું. બ્રિલિયન્ટ, ઉત્તમ.
Mongol Prem Chopra's song words wild from Jaya Prem Chopra Sukarwa lagi kya Kanmar Pala to mitra aka dialogue nu phadi ke apne anuvad karishu fakt anuvad par dhyan aapso please come this way meharbani karine aa taraf aao salesman tene khub j prakashit moka karicha padri ek jagya vadi ek parsar vadi uthi jaine fluorescent light in the jagmakta ek મોટા ગુફા જાકરના બલમાં અંદર લઈ ગયો ત્યાં જમણા ખૂણાની અંદર ચાંદી જેવો સફેદ ભૂરા અને લીલા વર્ષ શું હતો ત્યાં ડબલો પછી શું કે છે અમુક વર્ષ ત્યાં ચાલવાનું શું કરી રહ્યા હતા પ્રેક્ટિસ કરી રહ્યા હતા મહાવરો કરતા હતા ત્યારે અમુક કામ તેમ શું કરતા હતા ફરતા હતા જ્યારે અમુક વર્ષ ઉપયોગમાં ન હોવાથી તે એક વાતના સ્કીમ ઉભા રહ્યા પ્રેમ ચોપડાએ વદના બ્રાઉ બંક્યો કે તરત જ કઈ રોબર્ટ ઝડપથી આગળ આવ્યો અને પૂછવો લાગ્યો બેસા સુપર રોબર્ટ પ્લાઝામાં આપનું સ્વાગત છે અમને આશા છે કે તમને અમારી રહી મુલાકાત સફળ થશે ચાંદી જેવા સફેદ રોબર્ટ છે અને ધાતુ જેવા અવાજમાં બોલ્યો તરત જ પેલા પ્રેમ ચોપડા કે ઉત્તમ થોડા મંજાયેલા પ્રેમ ચોપડા શું કરવા લાગ્યા ધન્યવાદ તો મિત્રો અહીંયા આપણે પાંચ પ્રેરિત જોયા પરથી પાછળ પાંચ પ્રેરિત સાથે ટ્રાન્સલેશન કરી લઈશું કે હું તમને મદદ કરું સાહેબ સુપર અવર્સ પ્લાઝામાં એક નાના નાના આંખ વાળા સેલ્સમેન સસ્મિત સાથે પૂછ્યું હાઉ પ્રેમ ચોપડા બોલ્યો મારે રોબર્ટ ખરીદવાની શું છે ઈચ્છા છે મદદ માટે સાહેબ સેલ્સમેન એવું વાક્ય ખૂબ કર્યું કે તમે તમારો વિશિષ્ટ ઉત્પાદન છે એવું કહ્યું અમે ઉદ્યોગો બાંધકામની કંપનીઓ પ્લમ્બિંગને સફાઈ અને સંભાળ રાખવા માટે કાર્યક્ષમ રોબર્ટ શું કરીએ છીએ ઉત્પાદન કરીએ છીએ ફક્ત વિશિષ્ટ કામ માટે તેને શું કરવામાં આવી છે મારી પાસે રચના કરવામાં આવી છે તમારા શ્રેષ્ઠ પ્રોડક્ટ ઘર માટે અને તમારા જેવા ગ્રાહકો માટે જ છે કોઈ રેટો વગેરે વગેરે જેમકે બોલવા લાગ્યો હા મારે તે જોઈએ જ છે આવું પ્રેમ ચોપડાએ વેપારી કરી બોલ્યા ત્યાર પછી આપણે જે પેગ્રાફ જોઈ ગયા આવી ગયો કહી રાત્રે આવો મહેરબાની કરીને સેલ્સમેન ખૂબ જ પ્રકાશિત અને મોગા ગાલીચા પાટીલી જગ્યામાંથી ઉડી જઈને ફ્લોરેસેન્ટ લાઇટમાં અને જગમગતા ગુંબજ આકારના હોલમાં લઈ ગયો ત્યાં જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ ભૂરા અને લીલા રોબર્ટ શું હતો ડગલો હતો અમુક રોબર્ટ ચાલવાનો ત્યાં શું કર્યા હતા પ્રેક્ટિસ કર્યા હતા ત્યારે આમના ફરતા હતા જ્યારે અમુક રોબર્ટ શું કહે છે અમુક રોબર્ટ સ્કોપી ન હોય તે કેવા હતા સ્થિર ભરાયા હતા પ્રેમ ચોપડાએ હોલના ઉપરા ઉપર ગમતા જ એક રોબર્ટ ઝડપી આગળ આવ્યો અને બોલવા લાગ્યો કે સર સુપર રોબર્ટ પ્લાઝામાં આપનું સ્વાગત છે એવું કે છે તમને આશા છે કે તમને અમારી એવી મુલાકાત સફળ થશે ચાંદી જેવા સફેદ રોબર્ટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું મુદ્રા મચાયો કરે ફોટોગ્રાફ બનવા પડે મિત્રો આપણે એક ઓર્ડર પાંચ પ્રેગર શોર્ટમાં જોયા હવે નેક્સ્ટ પ્રેગર છે જો ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઈલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ ધ આઇસોલેટ રોબર્ટ્સ ઇન અ મેટાલિક ધ સુકેટ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઈલ સુપરમાર્કેટ પેન્ડિંગ ધ લોન સ્માઇલિંગ લેટર્સ અરે સોરી મેઇલિંગ લેટર્સ રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફર ઇન્ટરેસ્ટેડ ફ્રોમ ધ પેપર્સ શું કહેવા માંગે છે કે આ રોબોટ ઘરના કામ કરવા માટે આ રોબોટ બના માટે ઘરના ટેગ આવે છે પેલા સેલ્સમેન રેપ્ટોપા લઈને ગૌરવ સાથે સ્મિત સાથે સેલ્સમેન ગુજરાતમાંથી ગુજરાત રોબર્ટ્સ પાસે ગયો કે ભાઈ ગુજરાતના રોબર્ટ્સ છે એનું ડેફિનેશન કે છે કોણે કીધું કા મેન ચોપડાની કે શું કે છે કે આ રોબર્ટ ઘરમાં કામ કરવા માટે સફાઈ કરવા માટે બરોબર છે ગોઠવણી કરવા માટે સાથે સાથે સુપરમાર્કેટમાંથી કરિયાણાને લાવવા માટે ઘાસ કાપવા માટે બીજું શું કે છે ને પત્રોને શું કરવા માટે મેઇલ પોસ્ટિંગ એટલે પત્રોને પોસ્ટ કરવા માટે અને ટીવી ઉપર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા અને છાપામાં તમને રસ પડે એવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે તેની અંદર પ્રોગ્રામ કરવામાં આવ્યો છે
This one is perfect in program to function in the household, cleaning, arranging, collecting grocery from the supermarket, taking the lawn, getting the letters, getting the programs from the ATM, getting the CRM, this will come the paper. Now, when I say this, the salesman pushed for a break and continued. So, the salesman is last level of the car. And I added the salesman, go to the political. Then, put the swast level of the car. પછી આગળ એને કહ્યું શું કહ્યું હવે ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ આદેશ આપવા માટે તમારે ફક્ત શેની જરૂર છે રિમોટ કંટ્રોલ મોનિટરની જ જરૂર પડે છે આદેશ આપવા માટે તમારે ફક્ત શેની જરૂર પડે છે રિમોટ કંટ્રોલ મોનિટરની જ જરૂર પડે છે ફરીથી મિત્રો રિપીટ કરી સાત બેટા ઓન રિપોર્ટ ટ્રાન્સલેટર ચોપડીમાં ધ્યાન આપશો તો ગૌરવભાઈ સ્મિત સાથે સેલ્સમેને જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ શું કરવા લાગ્યો આગળ વધ્યો આ રોબોટ શેના માટે છે તો ઘરમાં કામ કરવા માટે લખ્યું છે અંદર શું લખ્યું છે કે ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ ક્લિનિંગ પછી બીજો શબ્દ કયો વાપર્યો છે અને પછી શું લખ્યું છે ગોઠવણી કરવા માટે એરેન્જિંગ કરવા માટે ગોઠવણી કરવા માટે કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ સુપરમાર્કેટમાંથી શું લાવવા માટે કરિયાણું લાવવા માટે ટેન્ડિંગ ધ લોન શું કરવા માટે ઘાસ કાપવા માટે અને મિલીમીટર્સ પત્રોને પોસ્ટ કરવા માટે અને રેટિંગ યોર પ્રોગ્રામ શેના માટે કે તમને રસ પડે તે વાળું છે ઓન ધ ટીવી એક સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટેડ ફ્રોમ ધ પેપર એટલે કે આ મતલબ તમને રસ પડે તે વાળું ટીવી પર ચાલતા કાર્યક્રમની યાદી તૈયાર કરવા અને છાપામાં તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ્ક ધ રોબોટ શું તમે એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટ ને હું ઘરમાં બેઠા સંચાલન કરી શકું શું તમે એવું કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટ નો હું ઘરે બેઠા બેઠા એનો પ્રોગ્રામ અથવા સંચાલન હું કરી શકું રિમોટ કંટ્રોલ પોઈન્ટર દ્વારા એ ઓફિસને આપણે શું કરી શકીએ છીએ ઓપરેટ કરી શકીએ છીએ બાય ધ વે અને હા શું કે બાય ધ વે કઈ વાત નહીં ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંહ 070 અને એનું નામ શું છે ભાઈ રામસિંહ 070 છે ધ સેલ્સમેન એક્સપ્લેન હાઉ સેલ્સમેન એમ શું કર્યું સમજાવ્યું તો મિત્રો બે બે પેરેગ્રાફ ફરીથી રિપીટ કરીશ શું તમે એમ કહેવા માંગો છો બજારમાં પડતા રોબર્ટ્સનું હું ઘરે બેઠા સંચાલન કરી શકું અને પ્રેમ ચોપડાએ પૂછ્યું તેના પ્રત્યુત્તરમાં સેલ્સમેને જવાબ આપ્યો કે તે એક કિલોમીટરની ત્રિજ્યાની અંદર અથવા તો મર્યાદાની અંદર કામ કરે છે અને હા તેનું નામ રામસી 070 છે એવું સેલ્સમેને આવું પ્રેમ ચોપડાને સમજાવ્યું હવે પછીનું નેક્સ્ટ પેગર છે મિત્રો પ્રેમ ચોપડા નોડે પ્રેમ ચોપડાએ શું કર્યું બધા માથું ધુણા The salesman demonstrates the gait, grip, movements and some program function. So, kya hamara kya chal? Prem Chopra maathu dhunavyu. And salesman robot nu halan chalan. Salesman robot se kusu karyu. Halan chalan. Any pakkar, pakkar mane madhur thai. Chal bhaar, ke chalu ane dwarbu. Pane amun program kera kariya ane kare ne bantavyu. Everything was well. Cut and fixed. કેમ આગળ છે તો બધું જ સારી રીતે કાર્યરત અને કામ કરે એવું કેવું હતું
When Jonah seemed satisfied with the needs, when Jonah asked, as for the animation, because we have to go, but it comes from when Jonah asked, who don't have you? Says me, Robert, no, Alan Chala, Pakkar, Chalta, and then to grab by the Kayo, and then Pataria, but the side of Kaya, and I could go to, then Jonah asked, as for the animation, because we have to go. Now you go next to the lecture. I must tell you, મારે તમને જણાવવું જ જોઈએ. I must have જણાવવું છે. પણ જ્યારે I must tell you, મારે તમને જણાવવું જ જોઈએ કે like for Roberts and adhering to the discipline of robotics, Ram Singh has an inbuilt system of three principles. શું કહે છે? મારે તમને જણાવવું જ જોઈએ કે બધા રોબર્ટ્સની જેમ અને રોબોટિક્સ એટલે શું થાય? યંત્ર માનવ બનાવવાનું વિજ્ઞાન, યંત્ર માનવ બનાવવાનું વિજ્ઞાનના નિયમ અનુસાર રામસિંહની રચનામાં ત્રણ સિદ્ધાંત ગોઠવવામાં આવ્યા છે. રામસિંહની બાબતમાં કેટલા ત્રણ સિદ્ધાંત ગોઠવવામાં આવ્યા છે? The robots will not have humans and the robots will not take after self. શું કહેવામાં આવે છે? રોબર્ટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું શું કરશે? પાલન કરશે. રોબર્ટ હંમેશા તેની માલિકની આજ્ઞાનું શું કરશે? પાલન કરશે. રોબર્ટ માનવીને નુકસાન નહીં પહોંચાડે. વિલ નોટ હેવ હ્યુમન લેગ્સ, એટલે મતલબ શું થાય કે માનવીને નુકસાન પહોંચાડશે નહીં. અને રોબર્ટ પોતાનું નુકસાન થવા દેશે નહીં. રોબર્ટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબર્ટ પોતાની જાતને પોતાના માટે પણ ક્યારે નુકસાન થવા દેશે નહીં. મિત્રો, ફરી આ પેરેગ્રાફનું પ્રશ્ન જોવા ધ્યાન આપશો અંદર કે મારે તમને જણાવવું જોઈએ કે બધા રોબર્ટ્સની જેમ અને રોબોટિક્સ એટલે યંત્ર માનવ બનાવવાનું વિજ્ઞાનના નિયમ અનુસાર રામસિંહની રચના ત્રણ સિદ્ધાંતોના આધારે બનાવવામાં આવી છે, ગોઠવવામાં આવ્યું છે. રોબર્ટ હંમેશા તેની માલિકની આજ્ઞાનું શું કરશે? પાલન કરશે. રોબર્ટ માનવીને શું નહીં કરે? નુકસાન નહીં પહોંચાડે. અને રોબર્ટ પોતાને પણ નુકસાન થવા દેશે. ત્યાર પછી મિત્રો વેગર છે, પ્રેમ ચોપડા હિયર ધ ફર્સ્ટ પ્રિન્સિપલ્સ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપડાના પહેલા સિદ્ધાંત સાંભળીને તે શું થઈ ગયો? પ્રભાવિત થઈ ગયો. ઇમ્પ્રેસ્ડ થયો એટલે શું થયું? પ્રભાવિત થયું. એટલે પ્રેમ ચોપડાએ જ્યારે પહેલું સિદ્ધાંત સાંભળ્યો ત્યારે તે કેવો થઈ ગયો? પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, તેને બાકીના બે સિદ્ધાંતો પર બિલકુલ ધ્યાન આપ્યું નહીં. કયા કયા ત્રણ સિદ્ધાંતો હતા? રોબર્ટ હંમેશા તેની માલિકની આજ્ઞાનું પાલન કરશે. પહેલા સિદ્ધાંતો પણ એને ધ્યાન આપ્યું કે માલિકની આજ્ઞાનું પાલન કરશે, પણ બીજા બે સિદ્ધાંતો પણ ધ્યાન આપ્યું. કયા બે બે સિદ્ધાંત હતા? કે રોબર્ટ માનવી નુકસાન નહીં પહોંચાડે અને રોબર્ટ પોતાને પણ નુકસાન નહીં થવા દે. આવો તમને જોડે ધ્યાન આપ્યું નહીં. પછી શું લખે છે? હી નોટેડ ડિરેક્ટલી એન્ડ એસાઇન ધ સેલ્સ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ અ કોન્ટ્રાક્ટ ઓફ નંબર મ્યુસિસ નો મ્યુસિસ ઓફ ધ રોબર્ટ્સ મિસયુઝ નો મ્યુસિસ હતા. શું કહે છે? રોબર્ટ નો દુરુપયોગ નહીં થાય તેને આનંદમાં માથું ધુણાવી પડી દો. તેને ખુશમાં ખુશમાં શું કર્યું? માથું ધુણાવી માથું લાવી. અને વેચાણ દસ્તાવેજ હતો, જે વેચાણ દસ્તાવેજ અને રોબર્ટ નો દુરુપયોગ નહીં થાય તેના કરાર ઉપરાયણ સહી કરીને શું કરી કાઢ્યા? સોંપી દીધા. હી હેડ નાઉ વર્ડ અ સર્વન્ટ એન્ડ એન કોમ્પ્લીસ, અને હવે તેને તેના પાસે મકર અને એની પાસે શું હતું? એનો સાગરી એકોમ્પ્લીસ એટલે શું કહેવાય? સાગરી કહેવાય. મિત્રો, ફરી રિપીટ કરીશ. પ્રેમ ચોપડાએ પણ લેબરના અંદેશનું ધ્યાન આપ્યું પેગ્રાફ ઉપર. પ્રેમ ચોપડાએ પોતાનો પહેલો સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થઈ ગયો, ખુશ થઈ ગયો. તેણે બાકીના બે સિદ્ધાંતો પર બિલકુલ ધ્યાન આપ્યું નહીં. તેને આનંદમાં પોતાનું માથું ઉડાવ્યું હતું, ભણાવ્યું, અને વેચાણ દસ્તાવેજ હતો તે જેના રોબોટનો ઉપયોગ નહીં થાય અને તેના કારણો પણ શું કરી કાઢ્યા? સોંપી દીધું. અને તેથી તેની પાસે મકર એટલે કે એક્રોલી એક્રોપોલિસ એટલે શું કહેવાય? કોમ્પ્લીટ એટલે શું કહેવાય? એનો સાગરી. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ છે કે ઇફ રાસી 070 માય રોબર્ટ્સ કેન સ્વપ ફોર ગ્રોસરીઝ. શું કહે છે? પ્રેમ ચોપડાએ જો પ્રેમ શું કહે છે કે પ્રેમ ચોપડાનો વિચાર આવ્યો ઇફ રામસી, એટલે જો રામસી પ્રેમ ચોપડાને વિચાર્યો કે ઇફ રામસી એટલે રામસી 070 મારો રોબર્ટ્સ
जो कल्याण खरीद सके कैन सो प्रोड्यूसर इसको कह सके जो कल्याण खरीद सके देन व्हाई नॉट फॉर बेटर थिंग्स लाइक वेल्स तो सो क्या बात है छे कि रे हीरा जी सारी वस्तु क्यों नहीं पढ़ते मित्रों गाइस प्रेम जमाने और विचार आ गयो कि रामसी जीरो सेवन जीरो जो मारो रॉबर्ट्स कल्याण की खरीद कर सके तो हीरा जी सारी वस्तु की खरीद क्यों ना कर सके यार बच्चों नेक्स्ट पैराग्राफ छे इन द मार्केट्स रॉबर्ट्स कैरिंग हैवी पैकेट्स बाइंग टू द टिकेट्स कैरिंग ग्रोसरीज टू द कैब्स वेयर द कॉमन स्लाइड बट स्टिल स्ट्रेंज एंड अम्यूजिंग सर्वर्स इन द मार्केट्स जो दे मार्केट्स में द रॉबर्ट कैरिंग हैवी बाजार में भारे उपाड़ता सामान बाजार में भारे जो सामान छे सामान में उपाड़ता पच्चीस लाख जाने बाइंग थिएटर टिकेट्स सिनेमा टिकट खरीदता कैरिंग ग्रोसरी सुजा मार्केट छे गाड़ी सुधी करियर लई जता रॉबर्ट विच सामान्य दृश्य होवा छता जेने विचित्र ने रमू चाहते एवो शो होते नो न कर बट रिपीट करू छु बाजार में बारे सामान उपाड़ता सिनेमा ने टिकट्स खरीदता गाड़ी सुधी करियर ने लई जता रॉबर्ट्स नु एक सामान्य दृश्य होवा छता ये विचित्र आनंद अपाड़े एवो शो होतो न कर राम सिंह 070 राम सिंह 070 was truly efficient. Ramsey 070 was kevodo correction hato. Within tremendous speed and accuracy, the atisay jadap ane choksai di patu saman, he collected the grocery in the shopping trolley and pushed up for the next command. So kya hamara kajan? Ramsey da Ramsey 070 ek khub j correction hato અને તે અતિશય ઝડપથી અને ચોકસાઈથી જ બધો સામાન જે હાથગાડી એમ કે ટ્રોલી એ ટ્રોલીમાં ભરીને બીજા આદેશને શું કરતો હતો તે રાહ જોતો ઊભો હતો 2 કિલોગ્રામ્સ ઓફ મેંગોઝ બેગ તો પાકી રસવાળી કેરી રાઈપ એન્ડ જ્યુસી કમાન્ડ્સ ફ્રેન્ચ ઉપરા ફ્રોમ ધ ડિસ્ટન્સિંગ ધ વ્યૂઝ લાઇક મેંગોઝ શું કહેવા માંગે છે બીજા દિવસે રાજા તો પછી કે છે બે કિલો પાકી અને રસ વાળી કે એમાય પાછો કેરી નો મોટો સુ કે છે ઢગલો જોઈને પ્રેમ ચોકડે ઉઠી જાતે સાથે સુ આપે ઉઠી આવે સુ જોઈએ આઈ એમ નો ટાઈમ રામસિંહ 070 ઇસ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ તો કે જો બડો વારમાં તે રામજીને સૌથી સારી કઈ સુ કરી કાઢી પસંદ કરી એટલે કેમ કે પેલા પ્રેમ ચોકડા પાસે ટાઈમ જ નો હતો એટલે જે પેલો રોબર્ટ છે રામસિંહ 070 એને સાડી અને જ્યુસ વાળી અને પાકી કે સુગરી આમાંથી પસંદ કરી પણ એનું તો રિપીટ કરીશ કે બજારમાં વારે સામાન ઉપાડતા સિનેમાની ટિકિટ ખરીદતા ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબર્ટ્સનું એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ અપાવે તેઓ શું હતો નોકર હતા આમ રામસિંહ 070 ખૂબ જ કાર્યક્ષમ હતો તે અતિશય ઝડપથી અને ચોકસાઈથી બધો સામાન હાથ કાઢી અને ટ્રોલીમાં ભરી થઈ જઈને બીજા આદેશ શું કરતો હતો રાજતો હતો બે કિલો પાકી અને રસવાળી કેરી કેરી તો મોટો ડબ્બો જોઈને પ્રેમ ચોપડાએ ધૂતી જાતે સાપ્યો શું આવ્યો કે પરવારમાં તરત જ રામસિંહ સારી એમ કહેવું શું કરી કાઢી પસંદ કરી ત્યાર પછી મને નેક્સ્ટ અને લાસ્ટ પેરેગ્રાફ છે મતલબ જોઈએ પે એટ ધ કેશ કાઉન્ટર કેશ કાઉન્ટર ઉપર થી બિલ એની ચૂકવી લે છે પ્રેમ ચોપરા સ્ટાઇલ સ્પોક ઇન ટુ ધ કમાન્ડ પ્રેમ ચોપરા એ કમાન્ડ માં શું આપ્યો આદેશ આપ્યો શું કહે છે કેશ એટલે નગર કાઉન્ટર પર શું કરે છે બલા ચૂકવી દે પેમેન્ટ કરી દેશે અને પ્રેમ ચોપરા એ કમાન્ડ માં શું આપ્યો આવો આદેશ આપ્યો પણ આવ્યો પેલા ટ્રાન્સફર 07 ત્યાર પછી છે રામસિંહ 070 ફોલોઅર પ્રેમ ચોપડા લાઈક લાઈક અ ફેથફુલ ડોગ વેન સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ શું કહેવા માંગે છે પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ કોની પાસે ગોપાલ જ્વેલર્સ પાસે ઉભો રહ્યો કે રામસિંહ 070 એક વફાદાર કુતરાની જેમ એમની પાછળ વળી મિત્રો મોડીસ પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલરી છે એની પાસે ઉભો રહ્યો ત્યાં
window he saw a sumptuous display of gold ornaments. Quickly, Prem Chopra's three seconds around the corner and spoke into the remote control softly and carelessly. શું કહે છે? કાચની બારીમાંથી તેને વિપુલ પ્રમાણમાં એટલે પુષ્કળ પ્રમાણમાં ગોઠવેલા જે સોનાના દાગીના જોયા. શું કહે છે? Through the glass window he saw a dangerous display of gold ornaments. એટલે કાચની બારીમાંથી તેને પુષ્કળ પ્રમાણમાં ગોઠવેલા સોનાના દાગીનાને શું કર્યા તેને જોયા. હવે શું કહેવા માંગે છે? Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clear. શું કહે છે? તે ઝડપથી ખૂણામાં સંતાઈ ગયા. તે ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયા અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી એને સ્પષ્ટ બોલ્યો. શું બોલે? ધીમેથી એક સ્પષ્ટ પિક અપ ધ નેકલેસ એન્ડ હાઈડ. એક હારને ઉઠાવી લે. એક હારને શું કરી કાઢ? પિક અપ ધ નેકલેસ. એક હારને ઉઠાવી લે એન્ડ સંતાડી દેવું. શું કહે છે? અને તેને શું કરી કાઢ? સંતાડી દે એન્ડ હાઈડ એટલે સંતાડી દેવું. એમ નો નોઈઝ, એકદમ નોઈઝ એટલે શાંતિ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ. શું કહેવા છે? માહિતીને બહાર કાઢવાની નથી. ટોપ સિક્રેટ, એકદમ આ વસ્તુ કેવી છે? ખાનગી છે. એકદમ આ વસ્તુ કેવી છે? ખાનગી છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ્સ વિથ ફિટનેસ. શું કહેવા માંગે છે? નહીતર હું તારી સિસ્ટમને શું કરી નાખીશ? બંધ કરી નાખી. તને આ ચેતવણી આપી. તને શું આપી? આ ચેતવણી. મિત્રો ખાસ ધ્યાન આપતા પહેલા ઉપર થોડા વર્ડ્સ હાર્ડ્સ છે. ટ્રાન્સલેશન ઉપર ફરીથી પણ ટ્રાન્સલેશન રિપીટ કરું છું. ઓનલી ફોર ગુજરાતી કે પ્રેમ ચોપડા ગોપાલ જીગર્સ પાસે ઉભા રહ્યા ત્યાં રામસી 070 ની વફાદાર પુત્રની જેમ તેની પાછળ પાછળ ગયો. કાચની બારીમાંથી તેને પુષ્કળ પ્રમાણ ગોઠવેલા સોનાના જે દાગીના હતા એ દાગીનાને જોયા અને પ્રેમ ચોપડામાં શું કહેવા માંગ્યા છે? કે ઝડપથી ખૂણામાં સંતાઈ ગયા અને રિપોર્ટ કરતી ધીમાથી સ્પષ્ટ બોલ્યા. કોણ બોલ્યા? રિપોર્ટ કંટ્રોલમાં પ્રેમ ચોપડા જે હતા એમને એકદમ સ્પષ્ટ બોલ્યા કે હારને શું કરી કાઢ? હારી દે. અને એને શું કરી કાઢ? સંતાડી દે. માહિતીને બહાર પાડવાની નથી. એકદમ આ વસ્તુ કેવી છે? ખાનગી છે. નહીતર તારી સિસ્ટમને શું કરી નાખીશ? બંધ કરી નાખીશ. તેણે આવી એની ચેતવણી આપી. હવે લાસ્ટ આ પાર્ટનું પેગ્રાફ, નેક્સ્ટ ટાઈમે આપણે બીજા દિવસે બીજો પેગ્રાફ જોઈશું. તો જોઈએ, રામસી 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ. રામસી 070 એ દુકાનમાં શું કર્યો? પ્રવેશ કર્યો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર. કાઉન્ટરને સાવ નજીક ગયો એકદમ. This metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink or a jangle. So kya maga cha tere dhatu no hat tene dhatu no hat dheere thi avaaz karya vina agar lambayo ane koi pan ranakar na aave koi pan avaaz na aave tene khankhanat vina એને સ્ટોરેજ એટલે જે કે સંગ્રહ કરવામાં આવે છે તે સંગ્રહ એકમની અંદર તેનો હાર પહોંચી ગયો. અને ત્યાં નોબડી ટુ નોઇઝ, કોઈ પણને ખબર પડી નહીં. પણ ત્યાં સંપાદન પર અનુવાદ કે રામસી 070 દુકાનમાં પ્રવેશ કર્યો અને કાઉન્ટરની સાવ નજીક ગયો અને ધાતુનો હાર ધીમેથી અવાજ કર્યા વિના આગળ લંબાઈ દીધો અને કોઈ પણ રણકાર અને ખંડખણાટ વિના સ્ટોરેજ જે વિગતોની એકદમમાં આ તેનો પહોંચી ગયો અને કોઈને ખબર પડી નહીં. તો મિત્રો, આપણે આજે મિનિમમ 10-15 જેવા પેગ્રાફનો અનુવાદ કર્યો, ટ્રાન્સલેશન કર્યું. જેટલો પાઠ ચાલ્યો છે આજે એ પાઠ આપ સૌએ ટેક્સ્ટની અંદર જે જાતે જ એનું અનુવાદ કરવાનું શું કરવાનું છે? પ્રયત્ન કરવાનો છે. એના પહેલા આપ સૌએ સૌથી પહેલા ખાસ કમ્પલસરી એટલે ફરજિયાતપણે સૌ સ્પેલિંગ તૈયાર કરવાના છે, જેથી કરીને તમને દરેક વર્ડ્સ દરેક શબ્દનું ટ્રાન્સલેશન આવડે. તો મિત્રો, આજે જે પૂછાવાયું છે અને આપ સૌ એવી એક્સપ્રેશન આપવા અપેક્ષા રાખું છું કે આપ સૌના અનુવાદને તૈયાર કરી દેશો અને પાઠને સમજી લેશો. આગળનો પાઠ આપણે નેક્સ્ટ પરીક્ષાને આગળ વધીશું. જય હિન્દ, જય ભારત.